નમસ્કાર મિત્રો, હું ચિંતન મેડા આપનું સ્વાગત કરું છું. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા ઓનલાઈન શિક્ષણ માટે માઇક્રોસોફ્ટ ટીમની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. હવે આ શોર્ટ વિડીયો દ્વારા જે બેઝિક અને અગત્યના ફીચર્સ છે માઇક્રોસોફ્ટ ટીમના, જેનો આપણે ઓનલાઈન શિક્ષણ માટે મહત્તમ ઉપયોગ કરવાના છે, તે શીખવાનો પ્રયત્ન કરીશું. તો આ માત્ર 10-15 મિનિટનો જ વિડીયો છે, જે કદાચ બધાને ઉપયોગી થશે. માઇક્રોસોફ્ટ ટીમ, જેમાં ઘણી બધી એપ છે, ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે, પણ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો અશક્ય છે. અને બધી વસ્તુ જો આપણે જોવા જઈએ તો કન્ફ્યુઝ થવાય, એટલે આપણે જે ખાલી મહત્ત્વની વસ્તુ છે, જે બેઝિક વસ્તુ છે, તેના પર આ વિડીયોમાં ધ્યાન આપીશું. સૌ પ્રથમ એડમિન પાર્ટ જોઈશું, જે ખૂબ મહત્ત્વનો છે. હાલ માઇક્રોસોફ્ટ ટીમ એપને આપણે બાજુ પર રાખીશું, માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ પછી જોઈશું. સૌ પ્રથમ આપણે એડમિન પાર્ટ તરફ ધ્યાન આપીએ. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એડમિન પોર્ટલમાં લોગિન થવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ નહીં આપવામાં આવ્યો હોય. જો આપ્યો હશે તો પણ કદાચ તમારી જોડે એડમિન રાઇટ્સ નહીં હોય. અમારી કોલેજ જોડે પહેલેથી માઇક્રોસોફ્ટનું લાઇસન્સ છે, પ્રાઇવેટલી પરચેસ કરેલું હતું, તેથી અમે અત્યારે લોગિન કરી શકીએ છીએ. બીજી કોલેજને કદાચ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એડમિન પોર્ટલમાં લોગિન થવા યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે, જેથી તમે સ્ટુડન્ટ અને ટીચર્સના આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. વિડીયો શરૂ કરતાં પહેલાં હું જણાવી દઉં કે યુટ્યુબમાં વિડીયો ક્વોલિટી 1080p એટલે કે HD સેટ કરી દેવી, જેથી સારી રીતે જોઈ શકાય. શક્ય હોય તો લેપટોપ કે ડેસ્કટોપના મોટા સ્ક્રીન પર જોવું, જેથી વધારે ક્લિયર જોઈ શકાય છે. મિત્રો, સર્વપ્રથમ આપણે વેબ બ્રાઉઝરમાં admin.microsoft.com નામની વેબસાઇટ ખોલવાની છે. હમણાં આપણે માઇક્રોસોફ્ટ ટીમ તરફ જોવાનું નથી. ત્યારબાદ આપણને સાઇન ઇનમાં યુઝર આઈડી અને પાસવર્ડ પૂછશે. આ યુઝર આઈડી અને પાસવર્ડ આપણને ઉચ્ચ શિક્ષણ તરફથી કદાચ આપવામાં આવશે. જેવો આપણે સાઇન ઇન કરીશું, પાસવર્ડનું પૂછશે. જેવો અમે પાસવર્ડ નાખી સાઇન ઇન કરીએ, એટલે સ્ટે સાઇન ઇન, એમાં યસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણો આ એડમિન પોર્ટલ ખુલી જાય છે. આ બે લુકમાં એડમિન પોર્ટલ આવે છે. એક ક્લાસિક લુક છે, જે આ લુક છે, અને બીજો એક ડાર્ક મોડ છે, જેમાં આપણે ડાર્ક મોડમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. પણ અત્યારે આપણે ક્લાસિક લુક જે છે, જૂનો લુક, એમ જ કામ કરીએ. તો એમાં યુઝર મેનેજમેન્ટ જે છે બહુ મહત્ત્વનું છે. એમાં એડ યુઝર પર ક્લિક કરી હું અહીં એક સ્ટુડન્ટનો ડેટા નાખું છું. વિપુલ સાધુ નામનો એક સ્ટુડન્ટ છે, જેનું હું નામ અને યુઝર આઈડી નાખી અને એનું એકાઉન્ટ ક્રિએટ કરીશ. ઓટો જનરેટ પાસવર્ડ એટલે સિસ્ટમ જનરેટ કરે પાસવર્ડ, આપણે ના કરવાનો હોય. અને લેટ મી ક્રિએટ ધ પાસવર્ડમાં હું પોતે જ પાસવર્ડ ક્રિએટ કરીશ. હવે મિત્રો, આની નીચે બે ઓપ્શન છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ યુઝર સાઇન ઇન કરે ત્યારે એ પાસવર્ડ બદલી કાઢે, એના માટે રિક્વાયર્ડ ધ યુઝર ટુ ચેન્જ ધ પાસવર્ડ. હવે માઇક્રોસોફ્ટ ટીમનું આપણે યુઝરને લાઇસન્સ આપી દઈએ છીએ. નેક્સ્ટ, એની જોડે ખાલી બીજા કોઈ રાઇટ્સ નથી અને આ યુઝર ક્રિએટ થઈ ગયો. વિપુલ સાધુ જે સ્ટુડન્ટ છે, જે પાસવર્ડ અને યુઝર નેમ સાથે અમે ક્રિએટ કર્યો. હવે તેવી જ રીતે બીજો એક સ્ટુડન્ટ આપણે નાખીએ, અથવા તો આ રીતે આપણે ફેકલ્ટી મેમ્બર્સના પણ નામ નાખી શકીએ છીએ. યુઝર નેમ અને પાસવર્ડ હું પોતે જ આપીશ, સિસ્ટમ જનરેટ જો કરે તો પણ વાંધો નહીં. અને રિક્વાયર્ડ ટુ ચેન્જ ધ પાસવર્ડ ઇન ધ ફર્સ્ટ સાઇન ઇન, એના પર ક્લિક કરવાનું અને એક લાઇસન્સ આપી દેવાનું. તો આ રીતે યુઝર્સ આપણે બનાવતા જવાના, આ રીતે ટીચર્સ અને સ્ટુડન્ટ્સને આપણે પહેલાં એડ કરી દેવાના છે. હવે તમને એવું થશે કે ઘણા બધા સ્ટુડન્ટ હોય, આ 3 સ્ટુડન્ટ થઈ ગયા, પણ ઘણા બધા સ્ટુડન્ટને કેમ ના એડ કરવા? તો એના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં સાહેબશ્રી એક વિડીયો મૂકેલો, એની લિંક આપેલી છે, એનાથી તમે વધારે જાણી શકશો. પણ એકદમ શોર્ટમાં કહી દઉં છું તો એક CSV એક્સેલ ફાઇલ ડાઉનલોડ થશે, તેમાં તમે યુઝર આઈડી, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ અને ડિપાર્ટમેન્ટ, એટલે કે કોમર્સમાં ધારો કે BCOM હોય તો BCOM વાળા સ્ટુડન્ટ, BBA તો BBA વાળા સ્ટુડન્ટ, એ રીતે જો તમે ડેટા બનાવી દો અહીં, તો પછી
એ આ જે એક્સેલ ફાઇલ છે એને ધારો કે મેં બનાવી છે, એને આપણે અપલોડ કરીએ તો ઓટોમેટિકલી અહીં યુઝર વધી જાય છે. એટલે જ્યારે વધારે યુઝર હોય ત્યારે એડ મલ્ટિપલ યુઝર એક્સેલમાં બનાવી અપલોડ કરવાની, જેનો વિડીયો નીચે છે, ખાસ તમે ડિટેલમાં એ વિડીયો જોજો. આપણે અત્યારે એમાં વધારે નથી જતા, અને જો સ્ટુડન્ટ ઓછા હોય તો ઇન્ડિવિજ્યુઅલ નાખવામાં પણ કોઈ વાંધો નથી. હવે માઇક્રોસોફ્ટ ટીમમાં ટીમ જે રીતે બનતી હોય છે એ રીતે જો તા ના બનાવી હોય આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં, તો અહીંથી પણ ટીમ બની જશે. અહીં મેં ગ્રુપ, અહીં ગ્રુપ નામ છે જે વસ્તુ આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં ટીમ બનાવીએ છીએ. તો અહીં મેં કોલેજનું ગ્રુપ બનાવ્યું છે. આપણે એક ઓનર રાખવો પડે, તો એમાં થોડીક જ વારમાં ઓનરમાં મારું નામ લખું છું. નેક્સ્ટ પર ક્લિક કરીશ, પબ્લિક ગ્રુપ રાખીશ, અને ઈમેલ એડ્રેસ ગમે તે હું ઇન્ડિવિજ્યુઅલ યુનિક ઈમેલ એડ્રેસ અહીં રાખીશ. આ જ વસ્તુ માઇક્રોસોફ્ટ ટીમ જ્યારે આપણે ઓપન કરીશું ત્યારે એમાં ટીમ તરીકે હશે, કોલેજ જે આપણે અહીં ગ્રુપ તરીકે ક્રિએટ કર્યું છે. હવે આનો ફાયદો એ છે કે જે સ્ટુડન્ટ છે, જે સ્ટાફ છે, એને પર્ટિક્યુલર એડમિન પોર્ટલમાંથી જ આપણે ગ્રુપમાં ટ્રાન્સફર કરી શકીએ. ધારો કે BBSના સ્ટુડન્ટ છે, અહીં BBAનું ગ્રુપ બનાવ્યું, તો BBAમાં ડાયરેક્ટલી હું એ લોકોને ઇન્ક્લુડ કરી શકું. હવે માઇક્રોસોફ્ટ ટીમને આપણે 3-4 રીતે યુઝ કરી શકીએ. એક તો ફેસબુક, આપણે જાણીએ છીએ કે ફેસબુકની એપ પણ છે, અને ફેસબુકને આપણે ગૂગલ ક્રોમમાં પણ ખોલી શકીએ. એમ ટીમ ડોટ માઇક્રોસોફ્ટ આપણે કરીએ તો એ ડાયરેક્ટલી ક્રોમમાં ખુલે. જો એને PCમાં સોફ્ટવેર તરીકે ઇન્સ્ટોલ કરો તો સોફ્ટવેર તરીકે ખુલે, અને એન્ડ્રોઈડ ફોનમાં યુઝ કરવો હોય તો એની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડે. હવે આપણે જોઈએ કે જે એડમિન પેનલમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરેલા હતા તેનાથી આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં લોગિન થવાનું છે. એટલે જે ટીચર્સને સ્ટુડન્ટ્સના આપણે આઈડી એડમિન પેનલમાં જે પહેલાં દેખાડ્યું એ ક્રિએટ કર્યા, એ જ વાપરી અને એ લોકો માઇક્રોસોફ્ટ ટીમમાં એન્ટર થશે. જેવો પાસવર્ડ નાખશે, સાઇન ઇન કરશે, એટલે માઇક્રોસોફ્ટ ટીમમાં તેઓ જઈ શકશે. હું કોઈ એપ્લિકેશન કે સોફ્ટવેર યુઝ નથી કરતો ગૂગલ ટીમ માટે, એટલે ગૂગલ ક્રોમમાં યુઝ ધ વેબ ઇન્સ્ટિટ્યૂટ. અહીં આપણે જે ગ્રુપ ક્રિએટ કર્યું જે એડમિન પેનલમાં એ દેખાઈ રહ્યું છે કોલેજનું, તમને યાદ હશે તો એ અહીં ટીમના સ્વરૂપમાં છે, ત્યાં આપણે ગ્રુપ તરીકે એડ કરેલું હતું. હવે એડ મેમ્બર્સ ટુ કોલેજ, એટલે કે આમાં વિદ્યાર્થીઓ કઈ રીતે એડ કરવા, તો એ એકદમ સિમ્પલ છે. આપણે યુઝર ક્રિએટ કરેલા જ છે, એમાંથી એમના નામ અને આઈડી જો લખીએ આપણે તો એમનું નામ આવી જશે અને એડ કરી શકાશે આ રીતે. હવે ઉચ્ચ શિક્ષણનું જે પોર્ટલ હશે ને, તો એમાં ટીચર અને સ્ટુડન્ટ્સ એવું લખેલું હશે, એડ મેમ્બર લખેલું હશે નહીં. પછી હવે તરત મારે લેક્ચર લેવો છે તો મીટના ઉપર ક્લિક કરીશ. અત્યારે જ લઈ લેવો છે મારે ઇમ્પ્રોમ્પ્ટુ, તો હું મીટના ઉપર ક્લિક કરું એટલે મારો વિડીયો આવી જશે. અને સ્ટુડન્ટ, આ એક વિપુલ સાધુ છે જેને એડ કરેલો છે, એ સ્ટુડન્ટ આવી જશે. અહીં 3 ડોટ આગળ તમે આખી સેશન, આખું લેક્ચર રેકોર્ડ કરી શકશો. આ અત્યારે તરત ઇમરજન્સીમાં લેક્ચર લેવો હોય તો એના માટે છે. આ જે આઇકન છે એનાથી તમે પાવર પોઈન્ટ, PDF અને ઘણી બધી વસ્તુ વ્હાઇટ બોર્ડથી ભણાવી શકશો. આ બધી વસ્તુ શેર કરવા માટે અને સ્ટ્રીમિંગ કરવા માટે આ આઇકન છે. તમને કંઈક આ રીતનું યુઝર ઇન્ટરફેસ મળશે જેમાં બધા સ્ટુડન્ટ્સ તમારી જોડે વિડીયો કોન્ફરન્સિંગ કરતા દેખાશે. એક લેક્ચર લેવો હોય તો આના માટે છે. અને સ્ટુડન્ટની આપણી એક્ટિવિટી જોઈએ તો મીટિંગ નાવમાં જોઈન પર એ ક્લિક કરશે એટલે લેક્ચર આપણો સ્ટાર્ટ થઈ જશે. જે બેઝિક ઓનલાઈન ટીચિંગનો કોન્સેપ્ટ છે વિડીયો કોન્ફરન્સિંગ, એ આપણે અહીં સમજાવી રહ્યા છે. હું બીજી એક યુઝર એડ કરું છું, તો મેં આ યુઝર એડ કર્યો અને એને ક્લાસમાં હું એડ કરી શકું છું. તો આ બંને સ્ટુડન્ટ, બંને મેમ્બર મારા ક્લાસમાં વિડીયો કોન્ફરન્સિંગથી હાજર થઈ શકે છે. બસ, તો આ જ મેઇન યુઝ છે ટીમ
નો માઇક્રોસોફ્ટ ટીમનો, જે આપણે ઝૂમ અને ગૂગલ મીટ પર પણ કરી શકીએ છીએ. હવે જે ઉચ્ચ શિક્ષણનો પોર્ટલ છે ને, એમાં ટીમ માટે ક્લાસ, પ્રોફેશનલ લર્નિંગ આવા ચાર ઓપ્શન આવશે. તો સ્ટાફ માટે સ્ટાફનું આપણે ટીમ કરવાની છે, ક્લાસ માટે ક્લાસની, અને આ રીતનું મેમ્બર્સની જગ્યાએ સ્ટુડન્ટ અને ટીચરનું બોક્સ આવશે, જે મારા લાઇસન્સ વર્ઝનમાં મેમ્બર છે પણ એજ્યુકેશન પર્પઝ માટે જે માઇક્રોસોફ્ટ ટીમ વાપરવામાં આવશે એમાં સ્ટુડન્ટ અને ટીચરનું આ રીતનું બોક્સ આવશે. તમે ટીમ એડમિન પેનલમાંથી ક્રિએટ કરી શકો છો, અથવા તો અહીં લેફ્ટ કોર્નર પર તમે જોઈન ઓર ક્રિએટ ટીમ પર ક્લિક કરો. હવે ચેનલ કેવી રીતે ક્રિએટ કરવાની? તો ચેનલ ક્રિએટ કરવા માટે, ધારો કે આપણી આર્ટ્સની કોલેજ છે, એમાં કોલેજ લખેલું છે પણ ગુજરાતી લિટરેચર, ગુજરાતી સાહિત્યના સ્ટુડન્ટ્સ આપણે અલગ પાડવા છે, તો ત્રણ સ્ટાર પર ક્લિક કરો, ત્યારબાદ એડ ચેનલ ગુજરાતી લિટરેચર. એટલે કોલેજ જે છે એમાં જનરલી બધા સ્ટુડન્ટ આવે, પણ એમાંથી ગુજરાતી લિટરેચર FY વાળા જુદા પાડી શકાય, SY વાળા જુદા પાડી શકાય. તો આપણે આમાં શું કરે કે ચેનલ બી ક્રિએટ કરી શકાય છે, અથવા તો કોઈ ટીમ અલગ પાડી દેવાની. ધારો કે FYBA, SYBA, TYBA, FYBA ગુજરાતી લિટરેચર, FYBA હિન્દી લિટરેચર, એ રીતની અલગ અલગ ટીમ પણ બનાવી શકો છો, અથવા તો FYBAની એક ટીમ રાખી એમાં અલગ અલગ ચેનલ ક્રિએટ કરો. ગમે તે રીતે આપણે કરી શકાય છે. કોમર્સવાળા હોય તો FYBCOM, SYBCOM, TYBCOM એ રીતે ચેનલ ક્રિએટ કરી શકાય, અથવા તો બધા જ વર્ગોની અલગ અલગ ટીમ જ બનાવી શકાય. તો આ રીતે આપણે આમાં ટીમ્સ અને ચેનલ ક્રિએટ કરી શકીએ છીએ. જો આપણે દરેક ડિવિઝનની અલગ અલગ ટીમ બનાવી દઈએ તો ઘણું સરળ કામ થઈ શકે. ધારો કે અહીં આપણે જોઈએ તો કોમર્સ હું લખું છું, એક ટીમ કરી ક્રિએટ કરી રહ્યો છું. આ ટીમ તમે એડમિન પેનલમાંથી પણ બનાવી શકો. હવે કોમર્સમાં ઘણા બધા છોકરા આવે, FYBCOM આવે, SYBCOM આવે, એટલે એની હું ચેનલ બનાવી રહ્યો છું. પણ જો તમને એવું લાગે કે મારે ચેનલ નથી બનાવી, ટીમ જ બનાવી છે, તો તમે FYBCOMની, FYBBAની એવી અલગ અલગ ટીમ પણ બનાવી શકો છો, જેવું તમે લોકો અહીં જોઈ રહ્યા છો કે હું BCOMની ચેનલ બનાવી રહ્યો છું અત્યારે. તો ટીમની અંદર ચેનલ આવશે, અને જો તેવું લાગે કે તમારા કન્વિનિયન્સ પ્રમાણે કામ કરવું છે તો તમે અલગ અલગ ટીમ પણ ક્રિએટ કરી શકો છો. સ્ટાફની પણ અલગ ટીમ તમે ક્રિએટ કરી શકો છો. હું અત્યારે હવે BCOMની ચેનલ મેં ક્રિએટ કરી છે. તો આ રીતે આપણે ચેનલ અને ટીમ બનાવી શકીએ. હમણાં તમે જોયું કે મેં ઇમ્પ્રોમ્પ્ટુ તરત એક વિડીયો કોન્ફરન્સ જોઈન નાવ કરી અને સ્ટુડન્ટને જોયા, પણ આપણે ટાઈમ ટેબલ પ્રમાણે જોડવા, કેલેન્ડર પર ક્લિક કરવાનું, ત્યારબાદ અહીં સબ્જેક્ટ લખી દેવાનો જે આપણો ક્લાસ હોય એ, પાર્ટિસિપન્ટ એટેન્ડી એટલે જેના નામ આપણે જાણીએ છીએ, જે યુઝર આઈડી જાણીએ છીએ એ અહીં ટાઈપ કરી શકાય. અમુક સ્ટુડન્ટ અથવા તો તમામ સ્ટુડન્ટ, અહીં કોઈ ગ્રુપ આપણે લખી દઈએ, જેવું અહીં લખેલું છે BA આર્ટ્સ ગુજરાતી, તો એ લોકોને નોટિફિકેશન મોકલી જશે કે આ ટાઈમે આ ડેટે લેક્ચર છે. અને આ બધી એપ છે, આ બધી એપનો ઘણો બધો યુઝ છે કે તમે અહીંથી એ લોકોને યુટ્યુબ શેર કરી શકો, પાવર પોઈન્ટ શેર કરી શકો, આ રીતના ફોર્મ બનાવી શકો, જે ગૂગલ ફોર્મ હોય છે ક્વિઝ માટે એ પ્રકારના જ ફોર્મ છે, તમે જોઈ શકશો. આમાં આપણે ડિટેલમાં એટલે નથી જતા કે બેઝિક આપણે અત્યારે વિડીયો કોન્ફરન્સિંગ અને એડમિન પેનલનું શીખ્યા. આ રીતનું આ બધું ઘણું બધું સહેલું છે. આ તમે ટીમના જે ટેબ છે એ વધારી શકી અને એમાં પાવર પોઈન્ટ અને બધી ફાઇલો રાખી શકો, પેલો વર્ડ છે એમાં આપણે સ્ટોર કરી શકીએ, આ રીતે વ્હાઇટ બોર્ડનો યુઝ કરી શકીએ. અને જો વ્હાઇટ બોર્ડનો યુઝ ના આવડતો હોય, અથવા તો પાવર પોઈન્ટ પણ કદાચ અઘરું પડતું હોય, તો આપણે પેપર પર લખી એના ફોટા પાડીને પણ શેર કરી દઈએ તો પણ ઇઝી પડી શકે છે. કદાચ વ્હાઇટ બોર્ડ યુઝ કરવું કમ્પ્યુટરમાં ઘણું અઘરું પડી શકે,
तो तमे कागळ पर ए वस्तु ड्रॉ करी एना स्कैन करी अने विद्यार्थी साथे शेर करी सको छो। हवे फॉर एक्जाम्पल केवुं देखाशे स्टूडेंट ने, तो पंकज परमार नामना स्टूडेंट ने मैं एड कर्यो अने एनो मोबाइल स्क्रीन हूँ तमने देखाड़ी रह्यो छुं केवो हशे। जो हूँ अहीं व्हाइट बोर्ड पर लखीश लोडिंग व्हाइट बोर्ड, तो आ बाजू राइट साइड पर एनो मोबाइल स्क्रीन छे, अहीं हूँ व्हाइट बोर्ड यूज करीश। तो पंकजना मोबाइल पर तमे राइट साइड पर जोशो के हूँ जे करी रह्यो छुं ए देखाई रह्यो छे। मारो विडियो नथी देखाई रह्यो पण हूँ व्हाइट बोर्ड पर कदाच कोई लीटा पाड़ी रह्यो छुं, तो ए पंकजना मोबाइल पर देखाई रह्या छे। आ ज रीते व्हाइट बोर्ड सिवाय कदाच धारो के मारे स्टूडेंट ने कोई पावर पॉइंट देखाड़ू छे, तो हूँ पंकजना मोबाइल पर धारो के पावर पॉइंट देखाड़वा मागू, तो अहीं शेर करूँ पावर पॉइंट। हूँ पावर पॉइंट थी कदाच भणवा मागतो हो, तो पावर पॉइंट जेवो ओपन करीश। अहीं बेस्ट फीचर छे आनू के पावर पॉइंट एक्सेल ने बधुं खुली जाय छे माइक्रोसॉफ्ट टीमनी अंदर ज। એટલે હવે તમે જોશો કે અહીં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારા સ્ક્રીન પર ખોલ્યું અને આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ પર પંકજના મોબાઈલ પર એ જ પાવર પોઈન્ટ લોડ થઈ રહ્યું છે। તમે જોઈ શકશો બેરિયર ટુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, જે હું મારા સ્ક્રીન પર પ્રોજેક્ટ કરી રહ્યો છું એ સ્ટુડન્ટના સ્ક્રીન પર આ રીતે પ્રોજેક્ટ થઈ જાય અને મારો વોઇસ આવતો રહેશે। એટલે મેઇન આ વિડીયોમાં મારું ખાલી એટલું જ કહેવું છે કે મેં વિડીયો કોન્ફરન્સિંગ આપણે શીખીએ, પાવર પોઈન્ટ કેવી રીતે પ્રોજેક્ટ કરી શકાય, વ્હાઇટ બોર્ડનો કેવી રીતે યુઝ કરી શકાય, અને વ્હાઇટ બોર્ડ કદાચ ના પણ આવડતું હોય તો પીડીએફ આપણે નોટ ડિલિવર કરી શકીએ, અથવા તો એવું કહી શકીએ કે આપણે કોઈ કાગળ પર લખી દઈએ, કોઈ લેટર પર લખી દઈએ અને પછી એ પ્રોજેક્ટ કરી શકીએ। એટલે એ રીતે ભણાવી શકાય છે। બીજી વધારે યુટિલાઇઝેશન આપણે પછીથી શીખીશું, પહેલાં અત્યારે બેઝિક વિડીયો કોન્ફરન્સિંગ, પાવર પોઈન્ટ, વ્હાઇટ બોર્ડ અને આ બધી વસ્તુઓ આપણે જરૂરી છે। તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો, લાઇક પર ક્લિક કરો અને કોમેન્ટ બોક્સ પર કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, હું પ્રયત્ન કરીશ તમારા પ્રશ્નોના જવાબ આપવાનો। હવે આપનો આભાર।